કચ્છની કોમી એકતાના પ્રતિક તેમજ મુસ્લિમ જ્ઞાતિની સુમરી બહેનો માટે વીરગતિ પ્રાપ્ત કરનાર ક્ષત્રિય એવા જામ અબડા અડભંગનું શહાદત દિન આજે શ્રદ્ધાપૂર્વક ઉજવાયો. અબડાસાની વડસર જાગીર પર અબડા કુળના ક્ષત્રિય ભાયાતો સુમરા અને મેઘવાળ જ્ઞાતિના શ્રદ્ધાળુઓની હાજરીમાં આજે સવારથી વીરભૂમિ પ્રાંગણમાં જામ અમરસિંહ અને જામ રણજીતસિંહ દ્વારા વીરપૂજા કરવામાં આવી હતી. જામ અબડા અડભંગના નામ પરથી ઓળખાતા અબડાસાના આ મહાયોદ્ધાનો જન્મ ફાગણવદ એકમના સંવત 1316ના ધૂળેટીના દિવસે થયો હતો. દિલ્હીના બાદશાહ અલ્લાઉદ્દીનની કુદ્રષ્ટિથી બચવા સિંધની સુમરી બહેનો વડસર જાગીરના આ મહાશુરવીરની શરણમાં આવી હતી. શરણે આવેલાની સુરક્ષા કાજે શહાદત વહોરનાર જામ અબડા અડભંગના સૈન્યએ 72 દિવસના ભીષણ યુદ્ધની આ ભૂમિ સાક્ષી છે. શ્રાવણ સુદ 12ના સંવત 1356માં માત્ર 40 વર્ષની વયે જામ અબડા અડભંગ વીરગતિને પામ્યા અને સુમરી બહેનો ધરતીમાની ગોદમાં સમાઈ ગઈ. આ વીરભૂમિ તેની સાક્ષી છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે સ્વધર્મે નિધનના શ્રેય, મતલબ કે સ્વધર્મની રક્ષા કાજે અગર શહાદત વહોરવી પડે તો પણ એ શ્રેષ્ઠ કાર્ય છે, શ્રેયદાય છે. સિંધથી આવેલી સુમરીઓની સુરક્ષા માટે વીરતા અને બહાદુરીપૂર્વક શહાદત વહોરનાર દાદા જામ અબડા અડબંગનો આજે શહાદત દિન છે. શરણે આવેલી સુમરીઓની સુરક્ષા માટે શહાદત વહોરનાર અને અભિમન્યુના અવતાર તરીકે ઓળખાતા કચ્છના જામ અબડા અડબંગ દાદાનો શહાદત દિન આજે ધામધૂમપૂર્વક અહીં ઉજવાયો હતો. આવો એની વિગતો મેળવીએ. માત્ર 40 વર્ષની ઉંમરમાં શહાદત વહોરનાર વીર અબડા અડબંગજીનો આજે શહાદત દિન છે. આ શહાદત દિનની ઉજવણી વિશેષ પ્રકારે અહીં પૂજન અર્ચન દ્વારા કરવામાં આવી હતી. પૂજન અર્ચન કરવામાં જામ અમરસિંહજી અને જામ રણજીતસિંહ તથા તમામ ભાઈયાતો સાથે રહ્યા હતા. એમની પાસેથી વિગતો લઈએ કે આજની વિધિ શું હતી. આજની વિધિ શ્રાવણ સુદ 12 અમારા વીર અબડા અડભંગની શહાદતનો દિવસ છે અને બધે જામ ભાઈયા તો ભેગા થઈને દાદાની વીર પૂજા કરીએ છીએ. કહેવાય છે કે દાદા અમારા અબડા દાદા છે તે એક યોદ્ધા અભિમન્યુનો અવતાર છે. જ્યારે મહાભારતનું યુદ્ધ લડાયું ત્યારે અભિમન્યુનું યુદ્ધ જે ચક્રવ્યૂહની અંદર ઘૂસી તો ગયા પણ ચક્રવ્યૂહની અંદર બહાર ન નીકળી શક્યા અને એનું યુદ્ધ અધૂરું રહી ગયું હતું. ત્યારે એને કૃષ્ણ ભગવાન આગળ એક વરદાન માંગ્યું હતું કે મારું આ યુદ્ધ અધૂરું રહ્યું છે પણ હવે મારું યુદ્ધ પૂરું ક્યારે થશે. ત્યારે કૃષ્ણ ભગવાને એને એક વચન આપેલું હતું કે તારો વીર એક સમય એવો આવશે કે વીર અબડાના અડભંગના નામે તારો અવતાર થશે ને તારું એક તને 72 દિવસનું તને યુદ્ધ આપીશ ને યુદ્ધમાં તું તારું પૂરું યુદ્ધ લડી શકીશ. જામ અબડા અડબંગની શહાદત દિનની ઉજવણી ક્યારથી શરૂ થઈ એની વિગતો લઈએ જામ રણજીતસિંહભાઈ પાસેથી. વીર અબડા અડબંગની જન્મ જયંતિ તો વર્ષોથી આ અબડા ભાયાત અને કચ્છ જિલ્લા ક્ષત્રિય સમાજ બધા ભાઈઓ અને ભક્તજનો સાથે મળી અને ઉજવી છીએ. પણ છેલ્લા 8 વર્ષ થયા જે દાદા શહાદત દિવસ જે આજે શ્રાવણ સુદ 12 છે એ મને 8 વર્ષ પહેલા યાદ આવ્યું કે માણસ હંમેશા જન્મથી મોટો નથી હોતો, પોતાના કર્મથી મોટો થતો હોય છે. તો દાદાના જન્મ પછી જ્યારે સુમરીઓ સિંધમાંથી આવીને તેનું રક્ષણ માટે અલાઉદ્દીન ખિલજી સામે પોતે યુદ્ધ કરી અને સુમરીઓની લાજ બચાવી એટલે 1872 દિવસનું યુદ્ધ અહીંયા વીર ભૂમિ ઉપર લડ્યા.
દાદા લીડા અને અલાઉદ્દીનના લશ્કર સામે લીડા અને જી સુમરિયુની દીકરી એવી સતી હતી, જયારે 72મા દિવસે દૂધનો કટોરો આપે છે દાદા કે આ દૂધ લોહી બની જાય ત્યારે આ પૃથ્વી ઉપર કોઈ એવી તાકાત નથી કે તમારું રક્ષણ કરી શકે, અને દાદા એને દૂધનો કટોરો આપે છે કે આ લોહી બની જાય ત્યારે ધરતી ફાટશે અને તમારે એમાં સમાઈ જવાનું છે. ત્યારે સતી સુમરિયુ ધરતીમાં સમાઈ જાય છે અને દાદા આજના દિવસ શ્રાવણ સુદ 12મા દિવસે 72મો દિવસ આજે વર્ષોથી આ વડીલો એમ કહેતા હોય છે કે વરસાદ નથી આવતો, તો કે આ 72મો છે. જી 72મો કારણ વીર અબડા અડભંગને વરસાદને પણ વાયડું હતું, વાવાઝોડાને પણ વાયડું હતું, વાહને પણ વાયડું હતું.